જેને લઈ તમામ રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચાર અર્થે સુરત આવી રહ્યા છે. આજે કોંગ્રેસ રાજ્યસભાના સાંસદ અને રાષ્ટ્રીય મહાસચિવ મુકુલ વાસનિક સુરત આવ્યા હતા, જ્યાં પત્રકાર પરિષદ સંબોધતા તેમણે ભાજપને આડે હાથ લીધા હતા. ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે મોદીને રાત્રે ઊંઘ પણ આવતી નથી અને જો આવી જાય તો સપનામાં પણ માત્ર કોંગ્રેસ જ દેખાયા કરે છે. રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિકે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે અને કેન્દ્રમાં છેલ્લા 8 વર્ષથી ભાજપ સરકાર બની છે. તેમ છતાં હજુ પણ કોંગ્રેસ ઉપર જ દોષનો ટોપલો ઢોળવામાં આવે છે. દેશના પ્રધાનમંત્રી જાહેર સભાઓનું હજુ પણ એવું કહી રહ્યા છે કે કોંગ્રેસના કારણે આપણે ભોગવવામાં આવી રહ્યું છે. દેસાઈજી, સંજય દત્તજી, ચૈનિકાજી, આરસી ખુંટિયાજી, હસમુખભાઈ, કિરણભાઈ, રાજપૂતજી ઓર ઉપસ્થિત સભી પત્રકાર સાથીઓ, ગુજરાત વિધાનસભા કે ચુનાવ કા પ્રચાર અબ જોર પકડને લગ ગયા હૈ ઓર વિભિન્ન રાજનૈતિક દલ અપની અપની બાતે લોગો કે સામને રખને કા પ્રયાસ કર રહી હૈ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કી તરફ સે ભી હમ અપની રાય, હમ અપને વિચાર લોગો કે સામને રખને કા કામ કર રહે હૈ. જૈસા દેસાઈજી ને બતાયા, મુઝે યહાં પર દક્ષિણ ગુજરાત કે વિધાનસભા ક્ષેત્રો કી જિમ્મેદારી મિલી હૈ ઓર ઉસ સિલસિલે મેં યહાં પર પિછલે કુછ દિનો સે આયા હુઆ હું.